થોડી જ વારમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા જશે. મતદાન કરવા નીકળી ચૂક્યા છે અમિત શાહ. આજે વહેલી સવારે પ્રધાનમંત્રી સાથે પણ હતા. થોડી જ વારમાં ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે. ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, અમિત શાહ થોડી જ વારમાં આવી રહ્યા છે. આપ કેટલી વારમાં આવશે, શું વિગતો? જરાક વાત કરીએ તો લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા એટલે કે જે નારણપુરા વિધાનસભા મત વિસ્તાર છે ત્યાં જે સબ જનરલ ઓફિસ આવી છે ત્યાં મતદાન માટે પહોંચશે. તેઓનો કાફલો ઘરેથી નીકળી ચૂક્યો છે અને થોડી જ વારમાં તેઓ અહીંયા આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાણીવ ખાતે સાબરમતી વિધાનસભા મતક્ષેત્રમાં ગાંધીનગર લોકસભામાં નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું ત્યારે તેઓ તેમની સાથે ઉપસ્થિત હતા અને થોડી જ વારમાં અમિત શાહ અહીંયા જે નારણપુરા સબ જનરલ ઓફિસ છે કે જ્યાં જે બુથ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી છે એટલે તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના રહે તે પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને ગૃહમંત્રીની એક ઝલક મેળવવા માટે ઘણા નાગરિકો અહીંયા પહોંચ્યા છે. કેટલાક નાગરિકો મતદાન કરી ચૂક્યા છે અને કેટલાક નાગરિકો હવે મતદાન કરવા માટે જશે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે સાબરમતીના ધારાસભ્ય, શહેરના પૂર્વ મેયર સહિતના જે નેતાઓ છે તેઓ અહીંયા છે અને થોડી જ વારમાં જ્યારે ગૃહમંત્રી અહીંયા પહોંચે ત્યારે તેમનું સ્વાગત પણ કરશે. જીતુભાઈ, દેશના ગૃહમંત્રી, તમારી વિધાનસભા મત વિસ્તારના મતદાર. અમારા લોકસભાના સાંસદ અને અત્યારના હાલના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહ અમારા વિસ્તારમાં જે ચિંતા કરે વિકાસની અને અત્યારે હાલ મતદાન કરવા આવી રહ્યા છે તો બધા જ કાર્યકર્તાઓને મારી નમ્રભરી મતદારોને વિનંતી છે કે સૌથી વધારેમાં વધારે મતદાન કરીએ અને આ લોકશાહીનું પર્વ, ઉજવણીનું પર્વ બનાવીએ. ભાઈ, કેવો આનંદનો વિષય કહેવાય કે જ્યારે દેશના ગૃહમંત્રી તમારા મતદાર હોય? અમારા તો ગૃહમંત્રી તો મતદાર છે જ, પણ અમારા બૂથથી શરૂ કરી અને ગૃહમંત્રી સુધીની યાત્રા અમારા ત્યાંથી જ એમને કરી છે એટલે અમારા બધા જ મતદાતાઓનો ખૂબ ઉત્સાહ છે. તો તમે જોયું કે આ હતા નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ, કે જેમનું કહેવું છે કે તેઓ ગૃહમંત્રી છે પણ તેમની જે રાજકીય કારકિર્દીની શરૂઆત હતી તે અહીંયા એક બૂથના એજન્ટ તરીકે થઈ હતી અને ત્યાંથી તેઓ અહીંયા પહોંચ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે